હવે આગળ વાત કરીએ તો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તોરણાથી પગપાળા યાત્રા કરી પરત ફરેલા દંપતીનું શોભાયાત્રા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના તોરણા ગામના દંપતી રાઠોડ ભાવિકસિંહ અને તેમના ધર્મપત્ની રાઠોડ કુસુમબેન અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પોતાના વતન તોરણાથી પગપાળા યાત્રા કરી અનેક તકલીફ વેઠી 1,200 કિલોમીટરની યાત્રા કરી અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બન્યા હતા. ત્યારબાદ આ યાત્રા પૂર્ણ કરી પોતાના વતન પરત ફર્યા હતા, જેને લઈ પંચમહાલ જિલ્લાના રામ ભક્તો દ્વારા વિજલપુર બસ સ્ટેન્ડથી તેમના વતન તોરણા સુધી શોભાયાત્રા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આ શોભાયાત્રા ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો દ્વારા જય શ્રી રામના નારા સાથે વાજતે ગાજતે રામ ભક્ત દંપતીને પોતાના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં સર્વ ગ્રામજનો દ્વારા પુષ્પો અને ફૂલહાર તેમના વધામણા કરવામાં આવ્યા. પંચમહાલ